પડી જવાથી પતન થતું નથી, પડ્યા રહેવાથી જરૂર થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે પ્રીવિયસ વિડીયોમાં એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર આ તમે કોઈ બી ક્વેશ્ચન પૂછો રિલેટેડ ટુ ડાયમંડ, એના મેં ઇન્સ્ટન્ટ વિડીયો દ્વારા તમને આન્સર આપ્યા છે. તો હવે ફરીથી આપણે પાછો આ એક વિડીયો બનાવીએ છીએ જેની અંદર તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો, કારણ કે ઘણી એવી કોમેન્ટો આવે છે જેના હું ઇન્સ્ટન્ટ રિપ્લાય નથી આપી શકતો. પણ આ એક વિડીયો એવો છે જેની અંદર તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો અને એના હું ઇન્સ્ટન્ટ તમને રિપ્લાય પણ આપીશ. જેથી કરીને શું થાય કે તમે અલગ અલગ વિડીયોઝની અંદર કોમેન્ટ મૂકતા હોય છે તો મારે કન્ફ્યુઝન થતું હોય છે કોને ક્વેશ્ચન પૂછેલા છે અને ઇન્સ્ટન્ટ હું રિપ્લાય પણ નથી આપી શકતો પ્રોપરલી. સો આપણે શું કર્યું કે તમારા જે ક્વેરી હશે નાનામાંથી નાની લઈને ક્વેરી કોઈ બી હશે તો એનો આપણે ઇન્સ્ટન્ટ સારો એવો વિડીયો બનાવશું જેથી કરીને તમારું કન્ફ્યુઝન ક્લિયર થાય. અને કન્ફ્યુઝન ક્લિયર થવાથી આપણે આગળ વધી શકીએ, જેથી કરીને આપણે કંઈક નવું જાણી શકીએ અને ઇન ફ્યુચર કે ડાયમંડને રિલેટેડ કોઈ બી એવી ક્વેરી આવે તો આપણને નોલેજ હોવું જોઈએ કે આ ક્વેરી છે એનું સોલ્યુશન શું થઈ શકે. તો આગળના ઘણા આપણે એવા વિડીયો જોયેલા છે જેની અંદર તમે મને ક્વેશ્ચન પૂછેલા છે અને મેં ઇન્સ્ટન્ટ એના વિડીયોઝ બનાવીને તમને એનું સોલ્યુશન પ્રોવાઈડ કર્યું છે. હવે આપણે ડાયમંડની અંદર રફ ડાયમંડનું જનરલી નોલેજ લીધું છે, હવે આપણે પોલિશ ડાયમંડ તરફ આગળ જવું છે. તો પહેલાં સૌથી પહેલાં રફ ડાયમંડનું આપણને નોલેજ હોવું જોઈએ. આપણને આગળ આ વિડીયોમાં તમે પ્રીવિયસ વિડીયો જોયો કે એની વિડીયોની અંદર આપણે સ્ટેપ 1 ટુ સ્ટેપ 8 બધી જ પ્રોસેસ ટોટલી જે રફ ડાયમંડ ઉપર પ્રોસેસ થવાની છે એની ખરીદી લઈને વેચાણ સુધીનું બધું નોલેજ આપણે પ્રોવાઈડ કર્યું છે. હવે એ નોલેજની અંદર જો તમને કંઈ મિસ્ટેક રહી જતી હોય, તમને અમુક આઈડિયા ના આવતો હોય વોટ ઇઝ ધ LS, વોટ ઇઝ ધ પાઈ કટ, તો આવા ક્વેશ્ચન તમે મને જનરલી આસ્ક કરી શકો છો, પૂછી શકો છો. અને ઘણા એવા ફ્રેન્ડ્સ છે જે મને ડેઇલી ડે ટુ ડે લાઈફમાં ક્વેશ્ચન કરતા હોય છે, પૂછતા હોય છે, પણ એનો ઇન્સ્ટન્ટલી રિપ્લાય નથી આપી શકતો. સો તમે એક સાથે ક્વેશ્ચન બધા છે અરાઇઝ થાય છે તે તમે કલેક્ટ કરો, કલેક્ટ કરીને આફ્ટર ધેટ તમે મને ક્વેશ્ચન આસ્ક કરી શકો છો, એની અંદર હું તમને ઇન્સ્ટન્ટલી રિપ્લાય આપીશ, સારો એવો વિડીયો બનાવીશ એઝ પર માય જ લઈને. કોઈ સારું એવું માનો કે ડાયમંડની અંદર સારું એવું ક્રિએશન કરેલું હશે, નવી કટ્સ અરાઇઝ કરી હશે, સારું એવું માર્કેટિંગ કરતા હશે, તો એની પણ આપણે સલાહ લઈને સારો એવો વિડીયોઝ બનાવશું. તો તમારા જેટલા ક્વેશ્ચન થાય અત્યારે એ તમે મને પૂછી શકો છો. માનો કે ગેલેક્સીને રિલેટેડ હોય તો ગેલેક્સીને રિલેટેડ પણ તમે ક્વેશ્ચન મને પૂછી શકો છો. એની અંદર અમુક સ્પ્લિટ ઓપ્શન આવતા હોય તો પ્લીઝ સ્પ્લિટ ઓપ્શનની અંદર પણ ઘણા એવાને કન્ફ્યુઝન થતું હોય છે અને કન્ફ્યુઝન આપણે ક્લિસ્ટર ક્લિયર કરશું જેથી કરીને આપણે આગળ વધી શકીએ. અને ડાયમંડની અંદર જેટલું શીખો ને એટલું ઓછું છે, લાઈક કે મેન્યુઅલ સાઇન, તો મેન્યુઅલની અંદર તમે કેવું પ્લાનિંગ કરો છો તે પણ જરૂરી છે. આપણે એક એવો પણ વિડીયો બનાવશું જેની અંદર તમે માનો કે પ્લાનિંગ કરતા હો ને તો તમને આઈડિયા આવી જાય કે આ ડાયમંડનું જો પ્લાનિંગ કરીશ ને તો આ ડાયમંડ જે નીકળશે એ આ રેન્જનો નીકળશે. અને પર્ટિક્યુલરલી જ્યારે તમે એને માર્કેટમાં સેલ કરવા જશો ત્યારે તમને ભાવ સાથેનું નોલેજ હશે ને તો તમે કાંઈ એક પણ જગ્યાએ પાછા નહીં પડો. સો આ એક વિડીયો એવો છે જેની અંદર તમે મને ક્વેશ્ચન પૂછી શકો.